પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પરમહંસોને એક વાર પ્રશ્ન પૂછે છે કે રામે રાવણ માર્યો, કૃષ્ણ કંસ માર્યો, એટલે લોકો એને ભગવાન કે અમે કોઈ અસુર નથી માર્યા, છતાં તમે અમને ભગવાન શા માટે કહો છો? એટલે સંતોએ બહુ સરસ વાત કરી કે મહારાજ, રાવણ તો કામ વાસનાથી મરેલો જ હતો, એને મારવાનો શું બાકી હતો? દુર્યોધન કે કંસ એ તો અહંકાર અને માનથી મરેલા હતા, જે અંદરના સ્વભાવો છે, દોષો છે, પ્રકૃતિ છે, એનો નાશ તમે કર્યો છે. દુશ્મનને મારવો સહેલો છે, પણ દુશ્મનામટ પતાવી એ અતિશય અઘરી છે. કારણ શરીર, દોષો, સ્વભાવ, એને લીધે માણસ દુખી છે. થોડોક સમજવાનો પ્રયત્ન આજે કરવાનો છે. આપણા પ્રશ્નોનું કારણ શું છે? દુર્યોધન શા માટે દુખી થયો? કૃષ્ણ ભગવાન કહે છે, પાંડવ પણ તારા કાકા બાપાના દીકરા છે, અડધું રાજ્ય તું રાખને અડધું રાજ્ય એને આપી દે, નહીં બને. કૃષ્ણ પરમાત્મા કહે છે, પાંચ ગામ આપ, ખાલી પાંચ ગામ, એક એક ભાઈનું એક એક ગામ, પાંચ ગામ આપી દે. એ સમયે દુર્યોધન કહે છે, એક સોયની અણી પર રહે ને એટલી જમીન પણ યુદ્ધ વગર નહીં આપું. યુદ્ધ થયું, દુર્યોધન કેટલા ફૂટ જમીન લઈને ગયો? માણસ દુખી થાય છે એ પોતાના લોભને લીધે દુખી થાય છે. કદાચ દુર્યોધનની વાતો એ 5,500 વર્ષ જૂની લાગશે. વેસ્ટ ઇન્ડિઝની અંદર એક ગિટાર વાદક હેનરી જેનું નામ, એક રાતના પ્રોગ્રામના હજારો પાઉન્ડ લેતો હતો અને કમાણીની લાલસા જાગી અને જાગવાની ગોળીઓ લઈ લઈને ઉજાગરા કરી કરી અને પૈસા કમાવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. 28 વર્ષે અપૂરતી ઊંઘને કારણે મૃત્યુ પામી ગયો. લોભ. ગાંધીનગરમાં સેક્ટર 30 ની અંદર રીતેશભાઈ ચૌહાણ નામના એક ભાઈએ 35 વર્ષના વજન કાંટાની ફેક્ટરી, મિકેનિકલ એન્જિનિયર માણસ, મિલકતનો ઝઘડો થયો. થોડોક ભાઈ બીજાને વધારે ભાગ બીજાને વધારે મળ્યો, એમાં ઝઘડા થયા. એની માતા વિજયાબેન અને સગ્ગીબેન જિગીશા એને ચરીના ગા મારીને મારી નાખ્યા અને પોતે ગળે ફાંસો ગઈને મૃત્યુ પામી ગયા. અરે ભાઈ, એન્જિનિયર છે, વજન કાંટાની ફેક્ટરી છે, શું ખૂટે છે? ખેતરનો એક શેઢો આપણા ભાઈને વધારાયો. સુરતમાં બે સગ્ગા ભાઈ ઝઘડ્યા, બધી જ મિલકતની વેચણી થઈ ગઈ અને પછી પૂરી તળવાનો જારો એક જ હતો. મોટો ભાઈ કે મારે જોઈએ, નાનો કે મારે જોઈએ, બે સગ્ગા ભાઈ વચ્ચે ઝઘડો ચાલ્યો. શેના માટે બોલો તો? પૂરી તળવાના જારા માટે. કોર્ટમાં 18 વર્ષ કેસ ચાલ્યો. શેના માટે બોલો તો? જારા માટે. વકીલોને 2,50,000 રૂપિયા આપ્યા. શેના માટે? જારા માટે. અને છેવટે જજે સ્ટેટમેન્ટ આપ્યું કે જારાના બે ટુકડા કરીને અડધા અડધા વેચી દો. 2,50,000 રૂપિયાની ફેક્ટરી ન નાખી દેવા જારાની? 2,50,000 રૂપિયા એ માણસ જતા કરે છે, પણ પોતાનો લોભ જતો નથી કરતો. આજે સમાજ દુખી થાય છે એ પોતાના